ભુજના સુબી ક્રિએશન ટ્રસ્ટ અને પર્સનાલિટી એકેડેમીના સંયુક્ત ઉપક્રમે વિશ્વ રંગભૂમિ દિનની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સૌપ્રથમ રંગમંચનું શાસ્ત્રોક્ત વિધિથી પૂજન કરવામાં આવ્યું હતું અને ભુજ સહિત જિલ્લાભરના કલાકારો ઉપસ્થિત રહી પોતાની કલાને ભગવાન સમક્ષ સમર્પિત કરી હતી. આ કાર્યક્રમમાં ભુજના જાણીતા કલાકાર ઝવેરીલાલ સોનેજી, જગદીશભાઈ ભટ્ટ, પંકજભાઈ ઝાલા, નયનભાઈ રાણા, શ્રીમતી ચૌલાબેન સોની, જગદીશ ગોર, નરેન્દ્ર ગોસ્વામી, શ્રીમતી ભગવતીબેન સુરેશ બિજલાણી, હેમાલી ચૌહાણ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે કલાને સીધો સંબંધ પરમ તત્વ સાથે રહેલો છે. કલા સાધ્ય બનવાને બદલે સાધક બને એ અનિવાર્ય છે. સૌ કલાકારે વર્તમાન સમયગાળામાં કોઈ પણ કલાનું જે મહત્વ છે તે જળવાઈ રહે અને કલા સાચા અર્થમાં સમર્પિત બને તેવી ભાવના વિશ્વ રંગ દિનની ઉજવણી નિમિત્તે કરવામાં આવી હતી. પૂજાવિધિ મયુર મહારાજે કરી હતી. હું સુરેશ બિજલાણી, સુબી ક્રિએશન ટ્રસ્ટના પ્રમુખ, અને આજે વિશ્વ રંગભૂમિ દિન નિમિત્તે અમે બધા કચ્છના સ્થાનિક કલાકારોએ રંગમંચની પૂજા કરી અને ભગવાન નટરાજનું પૂજન કર્યું. કાર્યક્રમમાં કચ્છના દિગ્ગજ કલાકારો ઉપસ્થિત રહ્યા, જેમાં શ્રી પંકજભાઈ ઝાલા, ઝવેરલાલ સોનેજી, જગદીશભાઈ ભટ્ટ, જગદીશભાઈ ગોર, હેમાલીબેન, દીક્ષિતા, કમલ મારુ, રાજેશભાઈ, નરેનભાઈ, એવા અનેક કલાકારો ઉપસ્થિત રહ્યા અને એક બાળ કલાકાર હર્ષ આહિર જે પદ્ધતિ ખાસ એક રજૂઆત માટે આવ્યો હતો અને મયુર મહારાજે આજે સરસ પૂજાવિધિ કરાવી. આ કાર્યક્રમ દર વર્ષે વિશ્વમાં રંગભૂમિ દિન ઉજવાય છે, એટલે કે રંગમંચથી જોડાયેલા કલાકારો હોય એ રંગમંચનું પૂજન કરે. જે અભિનયથી જોડાયેલા છે એવા બધા કલાકારો એક થાય અને એક સાથે તેઓ ભગવાન નટરાજને યાદ કરીને પૂજા કરે. અમારી એવી અપેક્ષા છે કચ્છના કલાકારોની કે જે ટાઉનહોલ ભુજમાં બન્યું છે, આટલા મોટા ખર્ચથી અને બધાની મહેનતથી જે રજૂઆત થઈ હતી અને તે પછી આ ટાઉનહોલ બન્યું છે, પણ કચ્છના કલાકારોને, ભુજના કલાકારોને ટાઉનહોલ લેવામાં મુશ્કેલી છે અને ખૂબ ભાડું વધારે છે. તો કચ્છના કલાકારો એમાં કોઈ પોતાની રજૂઆત નથી કરી શકતા, નાટકો નથી કરી શકતા. જે ભૂકંપ પહેલાં અવારનવાર નાટકો અને કાર્યક્રમો થતા એ હવે નથી થતા, કારણ કે એનું ભાડું કલાકારોને પોસાય એમ નથી. અને જે નાટકો થતા હોય છે એ ફ્રી ઓફ થતા હોય છે, લોકોના મનોરંજન માટે થતા હોય છે, એ કોઈ પ્રોફેશનલ નથી થતા. તો અમારી નગરપાલિકાને વિનંતી છે કે ટાઉન હોલ પણ અમને વ્યાજબી ભાવે, એકદમ ભલે નોર્મિનલ ચાર્જ લે ભલે, પણ એક વ્યાજબી ભાવે અમને ટાઉન હોલ મળે તો અમે કલાકારો અમારી રજૂઆત કરી શકીએ.